કર્તામાં છે કર્મમાં છે સર
સિમ્પલ વસ્તુ યાદ રાખવાની જો આપણે કર્તાના સ્થાને આપેલો હોય એટલે કે વાક્યની શરૂઆતમાં જુઓ આપેલો હોય પછી પ્રસ્તાવક વાક્ય હોય તો ભલે વાક્યની શરૂઆતમાં જુઓ આપેલો હોય તો એ કર્તાના સ્થાનમાં હોય એટલે કર્તા વિભક્તિ કહેવાય પણ જ્યારે સેન્ટેન્સ ની વચ્ચે ક્યાં યુ આપેલો હોય તો એ કર્મ વિભક્તિ કહેવાય કાઈ ખબર ન પડે તો આટલી સિમ્પલ વસ્તુ યાદ રાખજો એટલે યુ છે એ કઈ વિભક્તિનો છે કર્મ વિભક્તિ બીજો પુરુષ ક્યાં જવો છે સાંભળનાર જો રોમા રોમા માટે કર્મ વિભક્તિનો શું વપરાશ થતો છે હર એટલે આ આવશે હર ટુમોરોનો ધ નેક્સ્ટ ડે આ પ્રમાણે ફેરફાર થશે ચાલો એના પછી આપણે એક હજી સેન્ટેન્સ જોઈએ પરેશ સી ટુ પારુ પરેશ સી ટુ પારુ આઈ વિલ પ્લે Bien.
you will give me this book tomorrow. You ikyo purush chhe to bijo purush chhe bijo purush kena chalo sambhadna jo sambhadna pan chhe asha to see asha will nu would give nu given બોલો આપણે વાત છે ભૂતકાળ નું આપણે વિલ નું ગુડ કરી નાખ્યા પછી આપણે ગિવ નું કોઈ પણ જાતો ફેરફાર કરશું નહીં શી વુડ ગિવ મી બરાબર સમાન આવે કર્મ નો કીનો પહેલો પુરુષ બોલનાર છે બોલનારામાં હોના છે મોના માટે કે શું આવો છો આપણે હર કર્મ નો ગુણ હર છે હર This book will be read tomorrow. Your next day. કન્જેક્શન તરીકે ડબલ યુઝ ક્વેશ્ચન આવી જશે વેન હતો વેન વોટ હતો વોટ વેર હતો વેર આમ જે શબ્દ હોય તે જ કન્જેક્શન તરીકે આવી જશે કે વેન પછી જે વાક્ય છે આનો આપણે શું કરવાનો પડે વિધાન વિલ યુ કમ ટુમોરો તો શું આવી જશે યુ વિલ કમ ટુમોરો યુ ઇકો પુરુષ બીજો પુરુષ જો પ્રશ્ન છે તો સાંભળના છે સાંભળના કોણ છે સીતા સી ગુડ કમ ધ નેક્સ્ટ ડે આ પ્રમાણે બને તો આપણે એક બે બે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો હવે આપણે આના પછી આગળ જોઈએ બંને વાક્યને જોડવા માટે કયો ક્વેશ્ચન આપણે ડબલ ક્વેશ્ચન આવશે એટલે વોટ કાઇન્ડ ઓફ
what? હવે જે વાત કહી તો will you buy your father clothes? Will you buy your father tomorrow? તો આનું આપણે વિધાન લખવું પડશે you will buy. શું તો આપણે પડશે આપણે you will buy. You are right. You will buy your father tomorrow. You જેસે એ બીજો પુરુષ છે. બીજો પુરુષ ના જો સાંભળનાર જો સાંભળનાર કોણ છે આપણે સરલા સરલા માટે તેને આપણે શું વાપરશું તો કે સી સી વિલ શું જશે વુડ બાય your father સંબંધિત છે સંબંધિતનો બીજો પુરુષ છે બીજો પુરુષ સાંભળનાર જેવો છે સર્વા જેવો છે સંબંધિતનો સલાહ માટે શું પ્રાસે હર હર ફાધર ટુમોરો ધ નેક્સ્ટ ડે એના પછી કુમાર સી ટુ રાહુલ ગોમા ચલો છોકરીના નામ માંથી આપણે કાજલ સી ટુ ગોમા નેક્સ્ટ ડે
હરર તો આવા સેન્ટેન્સ આવે ત્યારે આપણે જે નિયમ છે એ નિયમ મુજબ જ ચાલવાનું છે આપણે નિયમથી વિરુદ્ધ જવું સારું લાગે સારું લાગે